नमस्कार, नेशन प्लस न्यूज में आपनું સ્વાગત છે. હું છું દલ પરમાર. સ્વચ્છતા હી સેવા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે આગામી 8 સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ તાલુકા દીઠ આયોજન કરીને મહત્તમ લોકોને સ્વચ્છતાના ભગીરથ કાર્યમાં જોડવા માટેની કામગીરી થઈ રહી છે. ત્યારે આજરોજ છોટાઉદેપુર ખાતે બસ સ્ટેન્ડ, મેઇન બજાર રોડ, બોડેલી હાઈવે અને પોલીસ સ્ટેશન ચાર રસ્તા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. છોટાઉદેપુરના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં સામૂહિક સફાઈ અભિયાન અંતર્ગત નગરપાલિકાના કર્મચારીઓ, બસ ડેપોનો સ્ટાફ તેમજ અધિકારીઓ જોડાયા હતા. આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોની સફાઈ કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર નગરપાલિકાના સફાઈ કામદારો અને અન્ય લોકો દ્વારા બસ સ્ટેશન, બજાર રોડ અને બોડેલી હાઈવે રોડ પર સફાઈ અભિયાન હાથ ધરી કચરો એકત્ર કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં હજુ પણ ધાર્મિક સ્થળો, હેરિટેજ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સાર્થક કરવામાં આવશે. આ સફાઈ અભિયાનમાં સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ, સુપરવાઇઝર તથા સફાઈ કામદારો સહિત 25થી વધુ લોકો જોડાયા હતા અને ટ્રેક્ટર, કચરા ગાડી સહિતના સાધનો દ્વારા કચરો એકત્ર કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.